નરર મહાદેવ, વેલકમ બેક માય ન્યુ વ્લોગ. તો સવારમાં 6 વાગે ઉઠ્યા હતા, એટલે ઉઠીને પછી કાગવડમાં 9:30-10 વાગ્યા સુધી વગાડ્યું અને પછી ત્યાંથી અમે રિટર્ન થઈ ગયા ત્યારે. અને હવે અમે લોકો જઈએ છીએ બધા અંકલેશ્વર. તો વ્લોગમાં મારી સાથે જોડાયેલા રહેજો, કરશું આનંદ બધા મળીને. આપ જોઈને આનંદ કરજો, હું વ્લોગ બનાવીને આનંદ કરીશ. ચાલો તો અંકલેશ્વર. અને આ છે કાગવડની ટ્રાફિક. જો કે હું વરી ગયો છું, પહેલા રસ્તે જવાનું હતું, પણ ત્યાં તો બહુ ટ્રાફિક હતું, હદ બહાર ટ્રાફિક હતું, નીકળાય એવું જ નહોતું. અને મારે પહોંચવાનું છે અંકલેશ્વર, ઓલરેડી 12:30 થઈ ગયા છે, એટલે અમે લોકો બધા સાથે મળીને અહીંયાથી નીકળી ગયા છે. જો અહીંયા આટલી ટ્રાફિક છે, વિચાર કરો હાઈવે પર. અને પાછું ત્યાં ઓલું પુલનું કામ ચાલુ છે ને, એના કારણે વધારે ટ્રાફિક થઈ છે. અમે બસ આ બીજો રસ્તો છે જેતપુરથી જવાનો, તો ત્યાંથી અમે લોકો હાઈવે ચડી જશું. ચાલો તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ હોટલ દેવંગી. અને આમ જો હવારના આ બાજુ જો હવારના બધાએ નાસ્તો કર્યા વગરના વળગી ગયા હતા વગાડવા માટે, અને ત્યાંથી નીકળી ગયા હતા અમે બધા. એક એક નિંદર કરી લીધી છે. હવે અત્યારે અહીંયા જમી વાગી ગયા છે 3:15, એટલે ફાસ્ટ જમી અને વહેલું નીકળવું પડશે અહીંથી. જયરાજભાઈ છાંયો પોતે લીધો છે ગાડી પાર્કિંગ કરવા માટે, અને અમે અત્યારે અહીંયા જમી લઈએ થોડુંક, જમીને પછી પાછા આવ્યા. વહી રફતાર છે, બરાબર છે, પકડી લેવાની પૈસા. હા, રફતાર પકડી લેવું. નરેશભાઈનું કહેવાનું એવું છે. નરેશભાઈ તમે હવે આરામ કરશો કે? ના, હવે એ તો જોઈ જાય છે જમ્યા પછી કેમ થાય છે. એમ એવું લાગે જાગશે. હા, એવું લાગે તો જાગશે. એ ખાલી ગીએ છે, જાગશે નહીં. નરેશભાઈ પાછા હેરાન કરવા માટે અમે આવી ગયા છે. જોઈ લો ખાલી સંભારો આટલો છે, આમ ગોળ ને પછી ગોળ સંભારામાં ના આવે. પણ આટલી બધી વસ્તુ અહીંયા છે, ગાજર ને બીટ ને નીવડો ને આ બધા તળેલા મરચા ને માખણની વાત આખી અલગ છે. અમે અહીંયા હોટલે પહોંચવાના હતા ને એની પહેલાં અમે એવું કીધું કે આપણે અંકલેશ્વર જઈને જમવાનું છે. જમવાનું ના હોય તો કઈ નઈ, કેળાનું તો કઈક કરો, કેળા નહીં તો કઈક સફરજન નું કરો, કઈ કઈક ફળ નું કરો. એટલે પછી મેં કીધું નાના ભાઈ બાજુમાં હોટલ આવી ગઈ છે મારા મિત્રની, હરેશભાઈની હોટલ છે, ત્યાં તમે જમાડું મસ્ત. એટલે અત્યારે અમે જમવા આવી ગયા છે અને આ બધું સલાડ આવી ગયું છે. એક નંબર શાક ને રોટલી આવે એટલે લૂટી પડો. શાક આવી ગયું 2-4 6 જાતની આઈટમ છે શાકમાં. કારણ કે થોડીક તબિયત રેડી થઈ ગઈ છે, તાવ આવે છે, આંખો દુખે છે, આંખનો પ્રોબ્લેમ છે, અને પાછું અધૂરામાં પૂરું કફ થઈ ગયો છે. અને આપણે તો દાળ ભાત ને જો અડધો આખો રોટલો આવ્યો હતો, પછી અડધો ખવાનો મારો હતો. દાળ ભાત ખાતો, માખણ ને આ દેશી વ્યવસ્થિત હતું બધું, અને હરેશભાઈ પ્રેમથી ખવડ્યું બધું. હરેશભાઈનો દિલથી આભાર, આનંદ આવ્યો. આખું બધું ટૂંકમાં કહેવાય ને, ગોંડલ રાજકોટ બધું મૂકીને પછી ચોટીલા જમવાનું મેં નક્કી કર્યું હતું, બરાબર ને ભાઈ? કેળા ખાવાની વાત હતી, બાકી કેળા ખાવાની વાત હતી. થોડી ખાંડ નાખીને નરેશભાઈ તૈયાર કરાવે છે, ટ્રાવેલિંગમાં કામ આવશે. હવે આ બધું અહીંથી ફિનિશ, ચાલ આ બધે થોડું થોડું જમી લે. હજી જમવાનું ચાલુ છે, બધે જમી લે પછી નીકળીએ. જમીને બધાએ ગાડીમાં ખડકાઈ ગયા છે વ્યવસ્થિત, અને મારા હાથમાં અત્યારે દવા છે. આ દવા પીશ તો જ હું રાત્રે પ્રોગ્રામ કરી શકીશ, એના જેવી વાત છે. બહુ જાજી હું દવા પીતો નથી, ક્યારેય નથી પીતો,
પણ આજે પ્રોગ્રામ કરવો છે એટલે તબિયતનું ખાસ કરીને ધ્યાન રાખવું પડશે. જોકે એમને મારું થઈ જાય આરામ કરું તો, પણ નથી મેળ આવતો એટલે હવે દવા પી લો અને થોડીક વાર પાછો આરામ કરી જાય. મસ્ત જયરાજભાઈ ગાડી હાકે છે, જોઈ લો. જયરાજભાઈ, જયરાજભાઈ માટે તમે કોમેન્ટ કરશો બધા, મને ખબર છે. સીટ બેલ્ટ બાંધી લ્યો ભાઈ, એટલે હા તો સીટ બેલ્ટ બાંધી લીધું છે જયરાજભાઈએ. હારું, વાંધો નહીં, હાલો તો ભાઈ હું દવા પી લો અને હવે જો બધા અહીંથી નીકળી ગયા છીએ. મસ્ત જમાડો ખરેખર હરેશભાઈ, થેન્ક યુ, મસ્ત જમાડો દિલથી અને પ્રેમ છે યાર એને મારા પ્રત્યે. બધાને જગાડીને હવે કિચુ બાપુ આરામમાં વહી ગયા છે, રેડી. એને જમીને મને એક શબ્દ કહી દીધો કે ભાઈ હવે આઈ એમ ગોઈંગ ટુ સ્લીપિંગ નાઉ. એને મને ગુજરાતીમાં કીધું હતું, મને ઇંગ્લિશ ખબર નથી પડતી, એ ઇંગ્લિશ શું હોય છે મારી રીતે બોલી ગયો, તમારી રીતે સમજી લેજો. આ વડીલ અન્ય નકરી મહેનત કરી જોઈ લ્યો, બધા કરતા દાંત દેવાની છે આ માણસને. આ માણસ એ જે મારી હારે આરામ કરો તો ને ત્યાં એ જ, એ પછી ગાડીમાં એની આરામ નથી કર્યો, સતત ગાડી હાકે છે. એટલે આજનો બ્લોગ મારા ખ્યાલથી અડધો તો ગાડીમાં જ જાય, કારણ કે અમારે પહોંચવાનું છે અંકલેશ્વર અને પહોંચીને સીધું વગાડવાનું છે. એટલે જઈ અને સીધું સીધું વર્ગી જવાનું છે તબલા ઉપર. ઓલરેડી 10 વાગ્યાનો ટાઈમ બતાવે છે એમાં, આમ જોઈ લ્યો મારા બધાના ચીન કેમ છે, એક નંબર. મસ્ત ગાડી બાડી ચકાચક હાલે છે, આ ઉઠે તો કંઈક ભેગું થાય અમારું. એ અમારે છે ને અમારા બધાનો ડાકલો છે, એ જાગ્રત હોય ને, તમે જાગતો હોય ને તો તમને ફૂર્તિ આવે એની પાસેથી, નાના 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 એમ કરી કરીને તમને એ છે ને કોઈ વસ્તુમાં તમને હારવા ના દે, એટલે એ ફૂર્તિવાળો માણસ છે. અત્યારે એને આરામની જરૂર છે, રાત્રે એનું કેટલું બધું ખબર છે, ડેવલપિંગનું કામ છે, બરાબર. બિલ્ડર છે, કેટલી બધી બિલ્ડિંગ બનાવી છે એ રાત્રે 10-15 માર ચણી દેખાવે તો થાકી ગયો. અત્યારે આપણા જયરાજભાઈ દેખાતો નથી, એટલે કાચ સાફ કરી રહ્યા છે. ના ભાઈ, અત્યારે ડીઝલ પૂરી રહ્યા છે. વાસત ના ભાઈ આરામથી બેઠા છે, વાસત પહોંચી ગયા છીએ અને ડીઝલ એક બાજુ ડીઝલ પૂરાય છે, એક બાજુ કાચ સાફ થાય છે. ભાઈને આંખમાં દુખે છે અને ભાઈ અત્યારે આરામ કરી રહ્યા છે. ને હવે અમારા ખાલી 50 કિલોમીટર જેટલું રહ્યું છે. ઓલા ભીમભાઈ કે એમ બધા બ્લોક જાગી ગયા છે અત્યારે અને ફૂલ મોડું થઈ ગયું છે, 10:45 થવા આવ્યા છે. અને પ્રદીપભાઈ ભાખર મારા મિત્ર, એનો ફોન આવે કે યાર આખો પ્રોગ્રામ મેં અરેન્જ કર્યો છે ને કે તમે ક્યાં પર જાશો. મેં કીધું ભાઈ અમે આ રીતે આની ના રીતે આમ સિચ્યુએશન હતી, કાગવડથી મોડા નીકળતા, મને કે નાના તમે જલ્દી ભાઈ વહેલા પહોંચો. એટલે હવે અમારે અહીંથી માત્ર ને માત્ર 7-8 કિલોમીટર છે અને મેં સવારે જે જબ્બો પહેર્યો હતો એ ગાડીમાં પહેરલો. હમણાં ગાડીમાં જબ્બો ચેન્જ થઈ જાય, આમ સ્ટેજ સામું દેખાય એટલે ભાગવાની વાત છે, બીજું કાંઈ નથી. એનું કારણ છે કે મોડું થઈ ગયું છે, તો કે એને ખબર જ હતી કે આ રીતે આ તો સારું કહેવાય કે હું છે 12 વાગે આપણે ત્યાંથી નીકળી ગયા. અને જે ઓલો કાગળવાળો વન વે હતો, જે પુલ બને છે, જો ત્યાંથી ગાડી આંકી હોત તો હજી કોઈ ઘર ના હોત. એનું કારણ છે કે ત્યાં જેટલી ટ્રાફિક હતી કે 1.5 કલાક થાય એમ હતો ત્યાંથી નીકળવામાં. એટલે આ ભાઈએ બીજો રસ્તો જોયો હતો જયરાજભાઈએ, ગોમટાથી કંઈક ત્યાંથી કાઢી. એટલે એનો ખૂબ ખૂબ આભાર કે એને શું છે સાચા ટાઈમ પર એનો મગજનો ઉપયોગ કરીને આપણે કાઢ્યા. એટલે અત્યારે હવે અમે લોકો બધા ગાડીમાં જ, જેને જેને કપડાં બદલાવવાના છે બધા ગાડીમાં જ કપડાં બદલાવશે. ગાડીમાં કપડાં બદલાવીને આમ પ્રોગ્રામનું સ્થળ આવે એટલે ઉતરીને ઠેકડો મારીને સીધે સીધા સ્ટેજ ઉપર. ભાઈ હવારના કપડાં આપણે પહેરીને અત્યારે થઈ ગયા છીએ રેડી અને મોજા બોજા જો કમ્પ્લીટ પહેરવાનું ચાલુ છે અત્યારે. મોજા બોજા થઈ જાય, પહેરાઈ જાય એટલે એને બૂટ બૂટ પહેરી હીરો જેવા તૈયાર થઈ આપણે ભગવાન માતાજીએ ખેડ્યા છે જેવા ને, કે ગમે ત્યારે ના નાવતો હાલે. એટલે અત્યારે તો કાંઈ નવાનું તો હોય જ નહીં, તમને ખબર છે કે ગાડીમાં ને ગાડીમાં છો તો નાવા તો ક્યાં જાવ. એટલે સીધે સીધે જો અહીંયા તો આવો, ઘરના તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. હા મેં જો આવી ગયો, લોકેશન આવી ગયું જો.
કમ્પ્લીટ આવી ગયું ને, એટલે હાલો હવે ભગવાન માતાજીની દયાથી બધાને આનંદ કરાવી દઈએ. કૃપા ભગવાન માતાજીની રહી તો આ પ્રોગ્રામમાં બહુ મજા આવવાની છે એવું મને અંદરથી લાગે છે. અલ્પાબેનની ગાડી જો 77-67 નંબરની ગાડી અલ્પાબેન અલ્પાબેન અત્યારે હાલ બધા પહોંચ્યા છે. હાલો હાલો ખોડિયારને મારે યાદ કરવી છે.
મમોગલ રમવા રે રે જુઓ જુઓ ને ચાચર છોકે જુઓ જુઓ ને ચાચર છોકે મિલા તો અમે લોકો અત્યારે પ્રોગ્રામ પતાવીને નીકળી ગયા છીએ અને ખૂબ બધાએ પ્રેમ આપ્યો, ખૂબ બધાએ આનંદ કર્યો અને ખૂબ બધાએ નાચ્યા જીમા મજા કરી. અને જેમ કહેવાય ને કે આજ 22 તારીખ અને અયોધ્યામાં જેવો ઉત્સાહ છે ને એવો જ ઉત્સાહ અહીંયા આ જેટલા પણ લોકો હતા ને ભલે ઓછા હતા પણ બધાએ ખૂબ આનંદ કર્યો અને અયોધ્યાની ખુશી અમે અહીંયા મનાવી લીધી છે બધાએ. અને હવે અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ ત્યાંથી પ્રોગ્રામ પતાવીને, એટલે હવે અમે જઈએ છીએ ગોંડલ. આજ અમારો પ્રોગ્રામ ગોંડલ છે. આ વ્લોગ જોઈને તમને મજા આવે, આ વ્લોગ તમે એન્જોય કર્યો હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય ગેલમાં, હર હર મહાદેવ, ટાટા. બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર. બહુત બહુત ધન્યવાદ.